નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ જેમાં સત્તરમો પાઠ જીવન નિર્વાહ વિશે શીખીશું જીવન નિર્વાહ એટલે કે જીવનમાં આવતા જે આસપાસની બાબતો છે તેના પર અસર કરતી જેના વિશે આપણે શીખીશું તો સૌ પ્રથમ જોઈએ તો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાની પાઠ્યપુસ્તક ખોલે અને પેજ નંબર એકસોને આઠ ઉપર આપણે છેલ્લો પાઠ છે જે આપણે શીખીશું હવે વ્યક્તિના જીવન ઉપર આસપાસની બાબતો અસર કરે છે આપણી આસપાસ અનેક પ્રકારની ભિન્નતા જોવા મળે છે ગ્રામીણ જીવનની સૌથી મહત્ત્વની બાબત કોઈ પણ હોય તો એ છે કે તેઓ ઓછામાં ઓછી સુવિધાઓનો ઉપયોગ કરે છે હવે ગામના લોકો વિવિધ રીતે આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલા હોય છે મોટા ભાગે લોકો ખેતીના કામ સાથે જોડાયેલા હોય છે ગ્રામીણ જીવનમાં સ્થાનિક વ્યવસ્થા અને સ્થાનિક પર્યાવરણની વસ્તુઓ જીવનમાં સીધી અસર કરે છે હવે પર્યાવરણની સાથે જીવન નિવાની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન હવે ગામડાની વ્યક્તિઓના જીવન ઉપરાંત તેમની સુવિધાઓ અને સમસ્યા અંગે આપણે ચર્ચા કરીશું તો આપણો દેશ અનેક વિવિધતા વચ્ચે અનોખી એકતા ધરાવે છે આપણો દેશ ધર્મ ભાષા પ્રદેશ કે આર્થિક ભિન્નતા વચ્ચે અનોખી ઓળખ ધરાવે છે આપણા દેશમાં પાંચ હજાર કરતાં વધારે શહેર અને સત્યાવીસ હજાર જેટલા નાના મોટા નગરો છે હવે આસપાસના ગામડામાં રહેતા લોકો રોજગારી મેળવવા માટે શહેરમાં આવે છે કેટલાક નગર કે શહેરમાં બીજા રાજ્યની પણ લોકો આવે છે હવે બીજા રાજ્યમાંથી પણ લોકો આપણા દેશમાં આવે છે હવે આપણા દેશના નાગરિકોને દેશમાં કોઈ પણ રાજ્યમાં જઈ અને શાંતિથી રહેવાનો અને વિકસવાનો બંધારણમાં અધિકાર અપાયો છે જેવી રીતે જોઈએ તો કે શહેરમાં શહેરમાં રહેનાર લોકો વિવિધ વ્યવસ્થા સાથે જોડાયેલા હોય છે એટલે કે વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય છે હવે કેટલાક એક કરતાં વધારે વ્યવસાય સાથે જોડાયેલા હોય છે આપણી આસપાસ અનેક લોકો આપણને જોવા મળે છે દરેકને જીવન જીવનિર્વાહ કરવા માટે આવકની જરૂર પડે છે ઘરમાં પણ નોકરી ધંધો કે મજૂરી કામ કરી અને પૈસા આવે એમાંથી પરિવાર જીવન નિર્વાહ કરે છે હવે આગળ જોઈએ તો પેજ નંબર જો આપણને નીચે સરસ મજાનું ચિત્ર આપેલું છે કે ખેતરમાં કાર્ય કરતા શ્રમિકો જોવો એટલે કે ખેડૂતો જો મહેનત કરે છે તો પૈસો મળે છે હવે પેજ નંબર એકસોને નવ ઉપર આપણને આપેલું છે કે ગામડાનું જીવન કેવું હોય તો કે ગામડાના જીવનમાં બનાસકાંઠા જિલ્લાનું એક શહેર દિશા આપેલું છે અહીંથી થોડું દૂર એક ગામ અને ગામનું નાનું રાણપુર અહીં મોટે ભાગે સૌ ખેતીકામ સાથે જોડાયેલા હોય છે અહીં કોઈ ખેતી કરે તો વળી કોઈ પશુપાલન કરે પોતાના ખેતરમાં કામ કરતાં કરતાં વધારાના સમયે કોઈ ઓજાર બનાવે કે કપડાં સીવવાનું પણ કામ કરે એક તો વળી ટ્રેક્ટર ચલાવે જે બોલાવે એના ખેતરમાં ખેડ કરવા જાય ગામ નાનું પણ અહીં વાળ કપાવવા કે દાઢી કરાવવા શહેરમાં જ દાઢી કપ વાળ કપાવવા અથવા દાઢી કરાવવા શહેરમાં ન જવું પડે અહીં નાની મોટી કેટલીક દુકાનો આ દુકાનોમાં ચંપલ મળે અને કપડાં પણ મળે જરૂર પડે ત્યારે તાવ શરદીની દવા ગામની દુકાનમાંથી મળી જાય આ ગામ અને આસપાસના ગામના સૌ બટેકા અને બાજરીની જ ખેતી કરે જો કે છે ને કે દિશાના બટેકા વખણાય દિશાનું જાજી બધી ખેતી કામ માટે દિશામાં બટેકા વધારે વાવવામાં આવે છે હવે ગામડામાં દરજી મળે સુથાર પણ મળે અજામ અને લુહાર પણ મળે આ ગામમાં જોવા મળે છે હવે આ બધા જ એમના વ્યવસાય સાથે ખેતી કે ખેતમજૂરી સાથે જોડાયેલા છે જો ખેતીની સાથે નાનો મોટો ધંધો કરે છે હવે ગામમાં એક યુવાને થોડા સમય પહેલાં ચા નાસ્તા માટે એક દુકાન બનાવી છે હવે ગામના લોકો કરતાં અહીંથી પગાર થનાર વધારે સંખ્યામાં અહીં ચા નાસ્તો કરવા ઊભા રહે છે હવે કેટલાક ખેડૂતો અહીં બારેમાસ શાકભાજીની ખેતી કરે છે કેટલાક ખેડૂતો દાડમ કે બીજા ફળની વાડી બનાવે છે ફળફૂલ અને શાકભાજીની ખેતી કરનાર પણ આ ગામમાં જોવા મળે છે હવે ગામના કાર્ય શ્રમ કાર્ય અને જીવન શ્રમ એટલે કે આરા શ્રમનો એટલે કે બેઠાડું જીવન જીવનાર પણ કંઈક ને કંઈક કાર્ય કરતા હોય છે તો એના વિશે આપણે ચર્ચા કરીએ તો કે એમને સૌ મધુબા કહે છે જો હવે માલપુર ગામમાં તે રહે છે અને આ જ ગામમાં એમના લગ્ન થયા હવે ગામના મોટા ખેડૂતના ખેતરમાં એ એમના પતિ જોડે મજૂરી કરે હવે આખો દિવસ મજૂરી કરે અને સવારના આઠ વાગે ઘરનું નાનું મોટું કામ પતાવી અને બંને મજૂરીએ જાય તેમને બે દીકરીઓ છે બંને ગામની જ સરકારી શાળામાં પણ એ છે હવે મોટા ખેડૂતને નામ મોગજીભાઈ અને તેમને વીસ એકર જમીનનું ખેતર હવે મધુબા અહીં કામ કરે અને પોતાનું ગુજરાન ચલાવે સવારે આઠ વાગ્યાથી જ સાંજના ચાર વાગ્યા સુધી તે ખેતરમાં મજૂરી કરે હવે ખેતરમાં તે વાવેતર કરે નિંદણ કરે અને બીજું કામ પણ કરે આખો દિવસ મધુબા મજૂરી કરે ત્યારે સાંજે એમને વેતન મળે રોજ કાંઈ ખેતર કે ખેતરનું કે મજૂરીનું કામ ન મળે એક વખત એમને દિવસો સુધી કામ મળ્યું ન હતું તેથી લવજીભાઈ પાસેથી એમને પૈસા ઉછીના લીધા હતા હવે નાની દીકરી બીમાર પડી હોય તેમને પૈસાની ખાસ જરૂર હતી આ પૈસા પરત ચૂકવવા જરૂરી હતા પણ એ સમયે કામ મળતું પણ ન હતું આ કારણે લવજીભાઈએ પૈસા પાછા આપવા માટે એમણે પગમાં પહેરવાના ઝાંઝર વેચી દીધા હતા જુઓ આખું કેટલીએ આવું કેટલી વખત બનેલું હવે ખેતરમાં મજૂરીનું કામ ન હોય ત્યારે તે બીજાના ખેતરમાં કે પથ્થરની ખીણમાં મજૂરી કામ કરતા હવે ઉંમર એમની ઉંમર થઈ હોય તેમનાથી વધારે મજૂરી થતી ન હતી તે ખૂબ થાકી જાય છે તેથી મધુબાના પતિ પણ એમને ઘરકામમાં મદદ કરે છે તેઓ સાંજે ઘરે આવે અને ઘરનું કામ કરે અને ભોજન તૈયાર કરે અને જેમ આ ગામમાં બીજા પણ કેટલાય લોકો છે કે જેમની જોડે પોતાની જમીન નથી હવે કેટલાક જોડે થોડીક જ જમીન છે જેની પાસે જમીન ઓછી છે તે વરસાદને આધારે જ ખેતી કરે છે આ કારણે વરસાદ ન હોય ત્યારે કેટલાક લોકો આ ગામ છોડી અને મજૂરી કરવા બીજે જતા રહે છે હવે જુઓ તમને સમજાય કે લણણી ક્યારે કરવી ખેડૂત ક્યારે ખેતરમાં વાવે જો જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ અને એપ્રિલ આ ચાર મહિના ખાલી હોય જ્યારે ખેતી કામ થાય નહીં કારણ કે જમીન તપવા દે બરાબર હવે મેમાં વાવે એટલે કે વરસાદ આવે ત્યારે વાવે મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર જો અહીં આપેલું છે આપણને તો મે અને જૂનમાં ખેડ કરે જુલાઈ અને ઓગસ્ટમાં રોપણી કરે જાણ કે વરસાદ આવે પછી રોપે ને પછી નીંદણ એટલે કે નીંદે અને પછી છેલ્લે એની લલણ લણણી કરે એટલે કે છેલ્લે એને લણી લે તો આવી રીતે આપણું ચક્ર ચાલ્યા કરે છે હવે મધુબાના કામ અંગે અહીં ચાર્ટ આપેલ છે કે ચાર્ટને જોઈ નીચેના પ્રશ્નના આધારે ચર્ચા કરો કે તમને ક્યારે વધારે કામ મળતું હશે તો કે નીંદણ સમયે બરાબર છે ખેતી થાય ત્યારે કે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરને ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરમાં આ મહિનામાં એમને કામ મળે બરાબર આઠ મહિના દરમિયાન હવે કયા કયા મહિનામાં તેમને કામ મળતું નહીં હોય તો કે ચાર મહિનામાં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ મહિનામાં હવે કેટલા મહિના સુધી એમને કામ શોધવું પડતું હશે તો કે ચાર મહિના સુધી તો હવે નીચે જોઈએ તો કે ખેતી પશુપાલન અને જીવન નિર્વાહ ગામડામાં કેવું હોય છે કે નાનું ગામ પાંડરવાડા અહીં સલમાન રહે હવે સલમાન પાસે પોતાનું ખેતર છે સલમાન પાસે દસ એકર જમીન છે હવે આ જમીનમાં તે જાતે ખેતી કરે છે જ્યાં જરૂર જણાય ત્યાં તે કોઈની મદદ મેળવી અને ખેતી કરે છે હવે આ મદદ માટે તે મજૂરીના પૈસા આપે છે તે બિયારણ અને ખાતર બજારમાંથી વેપારી પાસેથી લાવે છે વેપારી એમને ઉધારમાં બિયારણ અને ખાતર આપે છે હવે પાક ઉતરે એટલે એને વેચીને સલમાન વેપારીને પૈસા પરત આપે છે હવે બાકીના પૈસા ચૂકવતા તે ખેતરની આવકમાંથી સાત કે આઠ મહિના સુધી જીવન જીવી શકે છે હવે બાકીના સમયમાં જીવન જીવવા માટે તે પશુપાલન કરી આવક મેળવે છે હવે સલમાન જોડે એક ગાય અને બે ભેંસ છે તેમનું દૂધ સલમાનને જરૂરી નાણાં મેળવી આપે છે સલમાન દૂધ સહકારી મંડળીમાં વેચે છે તેમાંથી તે આવક થાય તેમાંથી તે બાકીના ચાર મહિના જીવન જીવી શકે છે હવે કેટલીક વખત પાસેના શહેરની ઔદ્યોગિક વસાહતમાં સલમાન છૂટક કામ મેળવી અને જીવન નિર્વાહ માટે ખર્ચ ભેગું કરી અને મજૂરી કરે છે જો હવે આપણે જોઈએ તો કે મજૂરી વર્ગવાળાને જો ખેતી પણ સાઈડમાં કંઈક ધંધો હોય તો ચાલે કારણ કે આ તો વરસાદ ઉપર આધારિત છે જો આવે તો ખેતી સારી પણ થાય અને મુકદાણ આવક પણ ન પણ આવે બરાબર હવે ગામનું શહેર સાથે જોડાણ કઈ રીતે હોય છે તો કે નાનું ગામ રામનગર અને અહીં એક વેપારી હવે તેમનું નામ જગાભાઈ અને તેમને નાની દુકાન હવે આ દુકાનમાં શાકભાજી મળે કરિયાણું મળે અને સાથે સાથે જીવન જરૂરી કેટલીક વસ્તુઓ પણ મળે સાબુ મીઠું કે નાની મોટી દવાઓ દુકાનમાં મળે હવે રામનગરમાં મોટે ભાગે સૌ ચોખાની ખેતી કરે હવે ગામ લોકોને જગાભાઈએ દુકાનમાં કોઈ વસ્તુ જોતી હોય તો તે ચોખા લઈને જાય હવે જગાભાઈ આ ચોખાને બદલે તેમને જોઈતી વસ્તુ આપે હવે ગામ લોકો પાસેથી ખરીદીને ચોખા ભેગા થઈ કરી અને શહેરની મોટી દુકાનમાં આપી આવે હવે ઓછા પૈસે ચોખા ખરીદી અને જગાભાઈ શહેરમાં થોડા વધારે પૈસામાં આ સામાન વેચીને નાણાં કમાય છે હવે મધુબા જેવા ખેતમજૂરી અંગે આપણે જોયું જમીનદાર જેવા ખેડૂત મોટા ખેડૂત ઉપરાંત સલમાન જેવા નાના ખેડૂત અને સાથોસાથ જગાભાઈ જેવા નાના વેપારીઓ અંગે આપણે વિગત જોઈ તો તેમની પાસે નાની દુકાન કે આવક માટે અન્ય રસ્તા છે જો પશુપાલન અને છૂટક મજૂરી ઉપરાંત ઔદ્યોગિક વસાહતમાં છૂટક કામ કરી ગુજરાન ચલાવનાર અંગે પણ આપણે વિગતવાર જોયું હવે અન્ય રીતે જીવન નિર્વાહ માટે આપણે શું કરવું જોઈએ તો કોઈ નાનું ગામ સંચારડા જ્યાં દરિયા કિનારે આવેલું આ ગામ અહીં બહેન અને લખીમાં રહે તેમની પાસે ખેતી કરવા માટે જમીન નથી ન તેઓ છૂટક મજૂરી કરે કરે છે કે ન કોઈ જગ્યાએ કાયમી કામ કરી અને પૈસા કમાય છે હવે રૂઢિબહેન અને લખીમાં બંને માછલી પકડવાનું કામ કરે છે હવે માછીમાર ખાદ્ય ઉત્પાદન કહેવાય છે હવે માછલી એ કિનારા દરિયાઈ જીવ છે અને રૂઢિબહેનને ઘરકામમાં તેમના પતિ સહયોગ કરે છે હવે લખીમાં ઘરડા છે તેમના પતિનું અવસાન થયું છે અને બહેન અને લખીમાની ભાગમાં એક નાની હોડી છે તે કિનારે જ મૂકી રાખે છે અને તેમની જોડે ઘરમાં માછલી પકડવા માટે નાની ઝાડ અને એ માટેના કેટલાક સાધનો છે તેઓ માછલા પકડવા દરિયામાં જાય છે અને દરિયામાં માછલા મેળવ મેળવવા દૂર સુધી જવું પડે છે વર્ષમાં આઠ મહિના સુધી તે માછલા પકડીને જીવન નિર્વાહ કરે છે હવે આગળ જોઈએ તો એકસો બાર પેજ નંબર ઉપર કે ચોમાસાના દિવસોમાં દરિયાઈ ખેડૂતો એ જોખમકારક છે જુઓ કે ચોમાસાના ઋતુમાં એમને દરિયામાં જવું બહુ જોખમ હોય છે એટલે દરિયામાં માછલી પકડવા માછીમારો જતા નથી કારણ કે વાતાવરણ પણ ભૂંડું હોય છે અને ભરતીમાં ઓટ પણ ઘણીવાર દરિયામાં આવે છે દરિયો તોફાને ચડે છે માટે તે ચાર મહિના દરમિયાન ચોમાસા દરમિયાન દરિયો ખેડતા નથી હવે આ કારણે રૂઢિબહેન અને લખીમાં ચોમાસાના દિવસો દરમિયાન માછલી પકડવા જતા નથી હવે વરસાદ વાવાઝોડું કે આવી કુદરતી આપત્તિઓ સામે રૂઢિબહેન અને લખીમાં જેવા માછીમાર કરનારા લાચાર છે જ્યારે આવે કુદરતી સ્થિતિ આવે ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે તે માછલી પકડી શકતા નથી અને ત્યારે તેમની જોડે આવકનું બીજું કોઈ સાધન રહેતું નથી હવે આવા સમયે કામ મેળવવા માટે ખૂબ મુશ્કેલી પડે છે અને આ સમયે જીવન નિર્વાહ માટે તેમણે પૈસા ઉછીના લેવા પડે છે ઉછીના પૈસા તેઓ ત્યારે જ પરત કરી શકે છે કે જ્યારે એ માછલી પકડીને વેચી શકે તેમને માછલી પકડવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હવે આજકાલ બધે જ પ્રદૂષણ વધતું જોવા મળે છે દરિયામાં પ્રદૂષણ વધવાને લીધે માછલી પકડવા તેમણે દરિયામાં ખૂબ દૂર જવું પડે છે પ્લાસ્ટિક અને ઉદ્યોગોના પાણી નદી ગટર મારફતે દરિયામાં જાય છે અને આ કારણે અહીં પ્રદૂષણ વધતું જાય છે અને પ્રદૂષણને લીધે અહીં માછલીઓ પણ ઓછી થતી જાય છે હવે આ પરિસ્થિતિ પણ રૂઢિબહેન અને લખીમાને ચિંતામાં મૂકે છે દરિયામાં તોફાન આવે ત્યારે તે માછલી પકડવા જઈ શકતા નથી અને સુનામી વખતે પણ આવેલા દરિયાના તોફાનમાં એમને આર્થિક નુકસાન થતું હતું હવે એ સમયે તેમની હોડીને પણ નુકસાન થયું હતું આ વખતે તે લાંબા સમય સુધી માછલી પકડવા જઈ શક્યા ન હતા હવે સરકારે તેમને નવી હોડી લાવવા માટે આર્થિક સહાય કરી હતી આ જ રીતે ગામડાના કેટલાક લોકો દૂધ શાકભાજી કે અન્ય સામગ્રી ગામડામાંથી ગામડા અથવા તો પાસેના શહેરમાં જઈ અને તેનો વિચાર કરી અને નિવાહ કરે છે એટલે કહેવારવાનો સમય શું થાય શું થાય છે કે ગામડામાં જ્યારે આપણને એમ થાય કે કાંઈ આ છે નહીં તો આપણે શહેરમાં જઈ અને કાંઈ કામ ધંધો કરીએ છીએ હવે આપણી આસપાસ લોકો કેવી કેવી રીતે કમાય છે જો ઘણા સિટીમાં જઈને કમાય છે ઘણા બધા માછીમારને રોજ કેટલા કામ કરતું કરવું પડતી હશે દરિયાઈ ચોખ ચોખ્ખો રાખવા માટે તમે શું શું કરી શકો છો માછલી જેમ જેમ અન્ય શું વેચીને નાણાં કમાઈ શકો કેવી કુદરતી આફતી વખતે માછલી પકડવા જઈ શકાતું નથી એનો હેતુ શું છે શા માટે જો હવે યાદ રાખો પૂછો અને લખો તમારો વ્યવસાય લખો વ્યવસાયનું નામ લખો અને વ્યવસાયની વિગત લખો ધારો કે આપણો વ્યવસાય કયો છે તો કે ખેતી તો ખેતી વ્યવસાયકારકનું નામ કોણ ખેતી કરે છે તો કે પપ્પા કરે છે વ્યવસાયની વિગત તો કે તમે કઈ રીતે ખેતી કરો છો એ વિગત આપણે લખવાની છો આવી વિગતો તમારે આ કોઠામાં લખવાની છે હવે શહેરીનું જીવન કેવું હોય છે શહેરનું તો આપણે જોઈએ તો કે આપણે અત્યારે ગ્રામીણ જીવન અને જીવન નિવાની વાત કરી તો આ જ રીતે શહેરમાં પણ વ્યવસાય અને રોજગારી માટે જાણકારી મેળવવી જરૂરી છે શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ કપરું કામ છે શહેરમાં વસતા લોકો અને તેમની રોજગારી અંગે વિગતો જોઈએ હવે આપણે જોઈએ તો કે જુઓ શહેરમાં કઈ રીતે આપણને જીવનની વાત એટલે કે જીવન જીવવા માટે આપણે કમાણી કરવી જોઈએ છીએ તો તેને કઈ રીતે થાય છે તો કે આપણી આસપાસ અનેક લોકો હોય છે અને દરેક કોઈને કોઈ કામ સાથે જોડાયેલા હોય છે શહેરમાં વિવિધ પ્રકારના વ્યવસાય જોવા મળે છે આ વ્યવસાય ઉપર અનેક લોકો નિર્ભર હોય છે કોઈને દુકાન હોય તો કોઈને દુકાનમાં નોકરી કોઈ ઓફિસમાં જાય કોઈ રોડ ઉપર બેસીને ધંધો કરે કેટલાક લોકો હરતા ફરતાં કામ કરે કોઈ શાળા કે કોલેજમાં ભણવા જાય ભણાવવા જાય તો કોઈ નાની મોટી મજૂરી કે કૌશલ્ય આધારે કામ મેળવી અને રોજગારી દ્વારા જીવન નિર્વાહ કરી શકે છે હવે રેખાની રીત રેખાની વાત કરીએ તો કે રેખાનું ગામ નાનું અને બાજુમાં શહેરમાં એના માસી રહે છે હવે રેખા માસીના ઘરે આવી હતી તેણે જોયું તો કે અહીં કેટલાય લોકો રોડ ઉપરથી રોજગારી મેળવે છે કોઈ શાકભાજીની નાની દુકાન ચલાવે છે કોઈ માજી લારી ઉપર શાકભાજી વેચે છે ફૂલની દુકાન હોય કે સાયકલ પંચર અને કોઈ મરામતની દુકાન ચલાવે છે રોડના ઉપર એક ખૂણામાં બૂટ પોલીસની દુકાન બનાવી એક ભાઈ રોજગાર મેળવે છે છોડા સરબતની દુકાન અને કરિયાણાની દુકાન પણ અહીં જાણે રોડ ઉપર છે રોડ ઉપર ઊભા હોઈએ અને થોડી જ વારમાં ગાડીનો કાચ સાફ કરી પૈસા ભેગી કરનાર પણ રેખાઓ જોયું બરાબર રેખાએ આ બધું જ કામ જોયું કે કેવી રીતે બધા મજૂરી કરે છે હવે એક ભાઈ સાયકલ ઉપર સફાઈના સાધનો વેચે છે બીજો ભાઈ રસ્તા ઉપર પીવાના પાણીનો ધંધો કરે છે તે જ રસ્તા ઉપર ફેરીઓ રમકડા વેચે છે રેખાએ આ હરેક કટિંગ સલૂન જોયું અને કહ્યું કે આ બધું મારા ગામમાં ત્રણ કે ચાર દુકાનમાં હોય છે બરાબર હવે રેખાના ગામમાં જે બધું દુકાનમાં મળે છે એવી વસ્તુઓ કેટલીક વસ્તુઓ એણે અહીં પાથરડામાં વેચતા જોઈએ હવે રોડ ઉપરની દુકાન કે રોડની આસપાસ કામ કરનારને કારણે અનેક વખત સમસ્યા જોવા મળે છે ક્યારેક ટ્રાફિક સમસ્યા વધી જાય છે નાના મોટા અકસ્માતો થાય છે આવું રોડ ઉપર કે રોડની આસપાસ કેટલાક લોકો વ્યવસાય કરી અને રોજગારી મેળવે છે તો જો આવી રીતે રોડ ઉપર હોય એટલે રોડ ઉપર શું થવાનું ટ્રાફિક થવાનું ટ્રાફિકના કારણે અકસ્માત થાય છે ઘણી જગ્યાએ નાના મોટા ટ્રાફિક જામ થઈ જાય છે તો કે શહેરમાં એક વ્યક્તિ એક કરતાં વધારે વ્યવસાય કે કૌશલ્યના આધારે વિવિધ પ્રકારના કામ સાથે જોડાયેલ હોઈ શકે હવે રેખાએ જોયું કે ટાયર પંક્ચરની દુકાનમાં કામ કરતો હતો એ જ છોકરો રાતે ભજનમાં ઢોલક વગાડતો હતો હવે કરશનનું કામ શું છે તે આપણે જોઈએ તો કે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં માવસરી ગામ અને એ બાજુ રાજસ્થાન અને એક બાજુ પાકિસ્તાનની સરહદ ધરાવતું આ ગામ છે હવે આ ગામમાં કરશનભાઈ રહે તે કામમાં સુથારખામ કરતા હતા કરશનભાઈ પાંચ વરસથી બાજુના નગર થરાદમાં રહે છે કરશનભાઈ શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કરે તેમની રિક્ષામાં શાળાના બાળકોને શાળા સુધી પહોંચાડે છે આજે કરશનભાઈ પાસે બે રિક્ષા છે આજે કરશનભાઈ શહેરમાં રિક્ષા ચલાવી અને રોજગારી મેળવે છે જુઓ હવે એના પ્રશ્ન નીચે પૂછવું છે કરશનભાઈ શહેરમાં કેમ આવ્યા હશે તો કે કમાણી કરવા માટે શહેરમાં પરિવારને કઈ અગવડ પડતી હશે તો કે બધું મોંઘવું પડતું હશે માટે ગામડામાં રહેતા હશે તમે બીજા કોઈ શહેર કે ગામડામાં જાઓ તો રોજગારી મેળવવા શું કરો છો જો નાનું મોટું ઘણું બધું કામ કરીએ છીએ ગામડેથી શહેરમાં આવેલા કોઈ એક વ્યવસાયકારક અંગે ચર્ચા કરો તમે ગામડામાંથી શહેરમાં રહેવા જાઓ તો શું કામ રહેવા જાઓ છો તેના વિશેની ચર્ચા અથવા વિગત તમારે લખવાની છે હવે સામૂહિક શહેર જીવન નિર્વાહ કેવું શહેરમાં જીવન કેવું હોય છે તો કે નીલમના મામા એક ફેક્ટરીમાં કામ કરે અને ફેક્ટરીમાં મોટા સંકુલમાં છે અહીં પ્રવેશતા જ વિવિધ વિભાગ જોવા મળ્યા અહીં શર્ટ અને પેન્ટ બનાવવાની ફેક્ટરી છે અહીં કાપડનો વિભાગ અને ટેકનિકલ વિભાગ વધારે સક્રિય જોવા મળ્યો ઉપરના માળમાં પચાસ કરતાં વધારે મશીન હતા અને ઓછી મહેનતે વધારે કામ અને સિલાઈ થઈ શકે એવા સિલાઈના માટેના મશીન હતા હવે સિલાઈ કરતાં અને બટન લગાવવા માટે ખાસ પ્રકારના મશીન હતા આ કારણે ઓછી મહેનતે વધુ કામ થતું હતું હવે નીલમના મામા અહીં જો મેનેજર તરીકે કામ કરતા હોય તો તેમણે નીલમનું કપડું આવે ત્યાંથી શર્ટ કે પેન્ટ તૈયાર થઈને પેકિંગ થાય ત્યાં સુધીની કામગીરી જોવાની તક આપી હવે તે જ ફેક્ટરીમાં જોઈને આવી અહીં તેના મામા વેપારીઓ સાથે વાત કરતા હતા સામેના વેપારીને કામ ઝડપથી જોઈતું હતું એમણે એક હજાર શર્ટ જોઈતા હતા તેઓ કહેતા હતા કે ઓવર ટાઈમ કરાવી આ ઓર્ડર પૂરો કરાવી આપો નીલમના મામાએ તેમને ઓવર ટાઈમ અને તેમાં થતા વધારાના ખર્ચ અંગે વાત કરી જોયું તમે અહીંયા ચિત્ર આપ્યું છે હવે છૂટક જીવન વ્યવહાર કેવો હોય તો કે જો કે થઈ શકે એવું હોય છતાં પણ આપણે ઓવર ટાઈમ આપી અને ગરજને માટે આપણે વધારે પૈસા લઈએ છીએ હવે છૂટક જીવન વ્યવહાર કેવો હોય છે કે તો કે જયસિંહ રાજસ્થાનની નવસારી આવ્યા છે અને અહીં એ ચોકલેટ બનાવવાનું કામ કરે છે અનેક પ્રકારની ચોકલેટ બનાવે છે તેઓ આ માલ બનાવી અને બજારના વેપારી સુધી પહોંચાડવાનું કામ કરે છે આ માટે કાચી સામગ્રી એકઠી કરવાથી કંઈ ચોકલેટનું ઉત્પાદન કરવાનું અને તેનું વેચાણ કરવાના કામ ઉપર તેઓ સીધી દેખરેખ રાખે છે હવે સેલ્સમેન અને વેપારી સુધી માલ પહોંચે તો જ વેચાણ સરળ બને આ માટે તેમને વેપારીઓ સાથે ખાસ સંપર્ક રાખવા પડે છે હવે જયસિંહ ચોકલેટને કારણે આજે સો કરતાં વધુ લોકો સીધી કે આડકતરી રીતે રોજગારી મેળવે છે આપણી આસપાસ અનેક વ્યવસ વ્યવસાયકાર જોવા મળે છે આધુનિક સમયમાં કૌશલ્યને આધારે કામ મળી જ રહે છે રોજગાર મેળવવા માટે કૌશલ્ય ખૂબ જ મહત્ત્વનું છે દરરોજ જો આપણે છૂટક છૂટક કામ કરી અને ઘણું બધું આપણે મેળવી શકીએ છીએ અમુક શહેરી જીવન વિભાગ કેવું હોય છે ગામડામાં કેવું હોય છે આપણે છૂટક કઈ રીતે જીવન જીવી શકીએ છીએ જેના વિશેની આપણને અહીંયા પાઠમાં વાત કરી છે કે ગામડાના લોકો કેવી રીતે જીવન જીવે છે દરરોજની રોજગારી મજૂરી કહીએ કે દરરોજનું દરરોજ ખાય ઘણા બધા એવો છે કે આઠ મહિના પોતાની માટે આઠ મહિના ચાલે એટલું અનાજ હોય છે બાકીનીમાં ચાર મહિના ચલાવવા માટે એમને મજૂરી કરવી પડે છે તો આવી ઘણી રીતે આપણને તકલીફ પડતી હોય છે છતાં પણ આપણે મજૂરી કરીને અથવા તો દરરોજની રોજગારી મેળવીને અથવા તો ગામડામાંથી શહેરમાં જઈને છૂટક છૂટક નાના એવા ધંધા કરીને આપણે દરરોજની રોજગારી મેળવીએ છીએ અને આપણું ગુજરાન ચલાવીએ છીએ તો આ પાઠ દ્વારા આપણને આ જાણવા મળે છે કે જીવન નિર્વાહ કેવું હોવું જોઈએ તો ક્રમ મુજબ જો નીચે છેલ્લે આપણને કોઠો આપેલો છે પેજ નંબર એકસો ને સોળ ઉપર કે રોજગારીનું માધ્યમ તો કે પેપરનો ફેરિયો ક્યાંથી આવે છે તો કે શહેરના પ્રેસમાંથી કઈ રીતે પહોંચે છે તો કોઈ વાહન દ્વારા આવે છે કોઈ કોણ ઉપયોગ કરે છે તો કે અનેક માણસો ઉપયોગ કરે છે અને વિશેષ નોંધ તો કે અનેક માહિતી આપણને મળી શકે છે પેપરમાંથી બીજું જોઈએ તો કે શાકભાજી વેચનાર તો કે ક્યાંથી આવે છે શાકભાજી તો કે ખેતરમાંથી આવે છે કઈ રીતે પહોંચે છે તો કે ગમે તેવી રીતે પહોંચી શકે બે ગામમાં પણ વેચી નાખે છે કોણ ઉપયોગ કરે છે તો કે બધા જ ઉપયોગ કરે છે તો શું કામ વિશેષ નોંધ એની શું તંદુરસ્તી માટે સારું છે તો અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ હવે સ્વાધ્યાયમાં આપણે જોઈએ તો કે નાનું નાનું ટૂંકું ટૂંકું જોઈ લઈએ બાકી તો આપણને રિવિઝનમાં એનું બધું મળી જશે રિવિઝનમાં બધા જ પ્રશ્નોનો આપણે ઉલ્લેખ કરીશું તો સૌ પ્રથમ જોઈએ તો ખાલી જગ્યા કે ગામડાના ગામડામાં મોટે ભાગે સૌ ખાલી જગ્યા કામ સાથે જોડાયેલા હોય છે તો કે ખેતી કામ માટે તો પહેલી ખાલી જગ્યામાં તમે લખી શકો છો ખેતી બીજું જોઈએ તો કે ઔદ્યોગિક રોજગારી ખાલી જગ્યામાં વધુ મળી રહે છે તો કે શેમાં મળી રહે છે ખેતીમાં આપણને રોજગારી વધારે મળે છે હવે આગળ જોઈએ બીજો પ્રશ્ન કે સાચા વિકલ્પ પસંદ કરો તો પહેલું જ આપણને આપેલું છે કે ગામડાના લોકો નીચે પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે તો કયું કામ આવશે ખેતી કામ વધારે કરતા જોવા મળે છે બીજું જોઈએ તો કે શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે તો કે પાસેના ગામમાંથી પણ આવે અન્ય રાજ્યથી પણ આવે અને અન્ય શહેરથી પણ આવે તો બધું જ સાચું આવશે ડી આવશે બરાબર છે હવે બાકીના પ્રશ્ન એક બે વાક્યના મોટા છે ટૂંકનો છે જોડકા છે એ બધું આપણે આપણા એસએમમાંથી રિવિઝન કરીશું તો અહીંયા આપણે આ પાઠનું પૂરો કરીએ છીએ અહીંયા આપણો કોષ પૂરો થાય છે જય હિન્દ વંદે માત્ર